આવતે વાવાઝોડાને કારણે 18 મેના દિવસે પૂર્ણ થતા મિની લોકડાઉનને 3 દિવસ લંબાવાયું હતું. આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના 36 શહેરોમાં અમલી મિની લોકડાઉનમાં છૂટછાટની ઘોષણા કરી છે. જામનગર સહિત રાત્રિ કરફ્યુવાળા 36 શહેરોમાં 27 મે સુધી રાત્રિ કરફ્યુ યથાવત રહેશે, પરંતુ આ તમામ શહેરોમાં સવારે 9 થી બપોરે 3 સુધી દુકાનો, લારી, ગલ્લા વગેરે ખુલ્લા રાખી શકાશે. 6 કલાક એટલે કે લગભગ અડધો દિવસ વેપાર ધંધા ચાલુ રાખી શકાશે. વધતી જતી આર્થિક સમસ્યાને પગલે તથા કોરોના સંક્રમણ ઘટતા રાજ્ય સરકારે આ છૂટ આપી છે. ધર્મસ્થાનો દર્શનાર્થીઓ માટે ખુલ્લા રહેશે કે નહીં એ અંગે હજુ કોઈ સ્પષ્ટતા થઈ નથી. રાજ્ય સરકાર દ્વારા SOP જાહેર થયા પછી જ ધર્મસ્થાનોને છૂટ મળી છે કે નહીં એ અંગે ખબર પડશે. દુકાનો, લારી, ગલ્લાની જેમ ધર્મસ્થાનોને પણ દર્શનાર્થીઓ માટે ઉઘાડવાની છૂટ મળે તેવી માંગ ઉઠી છે. ગુજરાતનું પ્રથમ સાંજ દૈનિક નોબત લાવ્યું છે વર્ષ 2021-22ની આકર્ષક અને રીડર ફ્રેન્ડલી લવાજમ યોજના. A, B અને C 3 યોજનાઓમાં પસંદગીની યોજનાનો લાભ લઈ વર્ષભરના વાંચન સાથે મેળવો 2 લકી ડ્રોનો લાભ. અને હા, આ વર્ષે દરેક યોજનામાં એક ગેરંટેડ ગિફ્ટ પણ છે. આને જ કહેવાય સોનામાં સુગંધ. જામનગર શહેર તથા જિલ્લામાં છેલ્લા 1 અઠવાડિયાથી કોરોનાનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે. આજે જામનગર શહેરમાં કોરોનાના નવા 138 કેસ સહિત જિલ્લામાં કુલ 203 કેસ નોંધાયા છે. જામનગરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 23 દર્દીઓના મૃત્યુ થયા છે. જોકે સરકારી ચોપડે તો જામનગર શહેરમાં 3 દર્દીઓના મૃત્યુ સહિત જિલ્લામાં કુલ 5 મૃત્યુ જ દર્શાવાયા છે.